શ્રી કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 29મી સપ્ટેમ્બર વિશ્વ હાર્ટ દિવસ, વિશ્વ હૃદય દિવસના માટે સ્પેશિયલ જે રેકોર્ડિંગ કરી રહ્યા છે એમાં આપણી સાથે હવે ડૉક્ટર મીત ઠક્કર છે, જેઓ કાર્ડિયોલોજિસ્ટ છે, હૃદયની સારવાર કરે છે, અને સાહેબ સાથે એ ફરીથી જ એ વાત કરવાની. એ સાહેબ એક સગવડતા, એક સાયન્સની શોધ અને એક આપના જેવા કાબિલ ડૉક્ટર અહીંયા છે. તો સર, એવું થયું હશે કે તમે ઘણા બધા હૃદયના દર્દીઓને નવું જીવન બક્ષ્યું હોય, તમે કામ કર્યું હોય, તો એમાંથી કોઈક એકાદો કિસ્સો એવો હશે કે તમને યાદ રહી ગયો હોય કે આવું થયું હતું તે દિવસે. જી જયેશભાઈ, આપણા શ્રોતા મિત્રો માટે એક ખૂબ જ રસપ્રદ કિસ્સો અને ઘણા બધા યંગસ્ટર્સ આની સાથે કોરિલેટ કરી શકે એવો કિસ્સો આપણે ચર્ચા કરીએ. કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદઘાટનના બીજા કે ત્રીજા જ મહિનાની આ વાત છે. ઉત્તર ગુજરાતથી એક યુવાન બીએસએફના ટ્રેનિંગ કેમ્પ અથવા સિલેક્શન કેમ્પ માટે આવેલા હતા. સિલેક્શનની પ્રોસેસમાં બે ત્રણ ફ્રેન્ડ્સ બધા સાથે આવેલા હતા. એમાંથી એક યુવાનને અચાનક છાતીમાં દુખાવો થયો અને એક્સરસાઇઝ કરતા હોય કે સ્ટ્રેચિંગ કરતા હોય કે બધું કરતા હોય ને દુખાવો થાય, અને 22 કે 23 વર્ષની એની ઉંમર હતી. તો સામાન્ય રીતે કોઈને પણ એમ થાય કે ભાઈ આ તો મસ્ક્યુલર પેઇન હશે અથવા કંઈક મસલ ખેંચાઈ ગયું હશે. તેમ છતાં એ યુવાનમાં એટલી સતર્કતા હતી એટલે આસપાસના એક ફિઝિશિયન પાસે ગયા હતા, ત્યાં કાર્ડિયોગ્રામ કઢાવ્યો, પણ એ કાર્ડિયોગ્રામ નોર્મલ હતો. તેમ છતાં તે ફિઝિશિયનને જરા મજા ના આવી અને એ ખૂબ કાબિલ ફિઝિશિયન હતા, તો એમણે એ પેશન્ટને અમારા પાસે રેફર કર્યો. એ પેશન્ટ જ્યારે અહીંયા આવ્યો ત્યારે એમનો કાર્ડિયોગ્રામ ઓલમોસ્ટ નોર્મલ કહી શકાય. જૂના કાર્ડિયોગ્રામ કરતાં થોડા ઘણા ચેન્જીસ જરૂર હતા, પણ તેમ છતાં એટેક જેવું કંઈ એ કાર્ડિયોગ્રામમાં નહોતું. એટલે અમે એમને સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપી અને બધું પ્રિપેરેશનને રિપોર્ટ્સ કરતા હતા, એટલા જ સમયમાં એનું હૃદય બંધ પડી ગયું. આ કે પટેલ હોસ્પિટલની ઇમરજન્સીમાં બનેલી ઘટના છે. એનું હૃદય બંધ પડી ગયું, શોક આપી બહારથી CPR આપી, એટલે કે ચેસ્ટ કમ્પ્રેશન આપીને, જે આપણે વિડીયોઝમાં ને ટીવીમાં જોતા હોઈએ એ રીતે અમે પાછું એનું હૃદયને ધબકતું કર્યું. અમારી આખી ક્રિટિકલ કેરની ટીમ હતી સાથે અને અમે એમને એન્જિયોગ્રાફી માટે શિફ્ટ કરવાની તૈયારી કરી. ડ્યુરિંગ શિફ્ટિંગ અગેન એમનું હૃદય બીજી વખત બંધ પડી ગયું અને ફરી પાછા એ જ પ્રક્રિયા કરીને અમે એને ફરીથી ધબકતું કર્યું, અને જ્યારે એન્જિયોગ્રાફીમાં લઈ ગયા ત્યારે ડાબી બાજુની મુખ્ય ધમની 100% બંધ હતી. તાત્કાલિક એમાં સ્ટેન્ટ મૂકી અમે એન્જિયોપ્લાસ્ટી કરી અને 3-4 દિવસમાં એ યુવાનને અમે ડિસ્ચાર્જ કર્યો. આ એક કિસ્સો એટલા માટે યાદ છે કે ફિઝિકલી ફિટ યુવાન, બીએસએફના સિલેક્શન કેમ્પમાં આવતો યુવાન કંઈક શારીરિક રીતે અતંદુરસ્ત હોય જ નહીં, તેમ છતાં એને આવું થયું અને લોકોમાં એટલી કદાચ નોર્મલી અવેરનેસ નથી હોતી, પણ આ યુવાનમાં હતી. એ ડૉક્ટર પાસે ગયા, એમણે અહીંયા મોકલ્યા તો અહીંયા પણ આવ્યા, અને અલ્ટિમેટલી ઓલ ઇઝ વેલ દેટ એન્ડ્સ વેલ, એમનું જીવન બક્ષાઈ ગયું. એ ફોલોઅપમાં પણ 2-1 વર્ષ સુધી આવતા રહ્યા અને હવે એમનું હૃદય સંપૂર્ણ રીતે તંદુરસ્ત છે. સભા તો એક અંગત વાત ચાલી રહી છે અને એની વચ્ચે આપણે આકાશવાણીનો શ્રોતા પણ સાંભળી રહ્યા છે, પણ કદાચ આ 10,000 જણાથી ભરેલા ઓડિટોરિયમની અંદર તમે આ વાત કરી હોત તો તાળીઓની ગડગડાટથી આખો હોલ કદાચ ગુંજી ઉઠ્યો હોત, અથવા તો લોકોની આંખમાં આંસુ ભરાઈ આવ્યા હોત. કારણ કે એક જીવન બચાવવું એ અઘરામાં અઘરું કામ એ તમે રોજ કરી રહ્યા છો, અને એક આખી ટીમની પણ આની અંદર તમે વાત કરી. જ્યારે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની વાત કરીએ ત્યારે કોઈક એક ડૉક્ટર એને ટોચ ઉપર બેઠા હોય, પણ બાકી આખી એક વેલ ટ્યુન્ડ ટીમ હોય ત્યારે આવું આપણે કામ કરી શકીએ. એ ટીમને ફરીથી એક આ સમય છે કે આપણે વિશ્વ હાર્ટ દિવસે આવા લોકોને સેલ્યુટ કરીએ. જે સાદો મેસેજ છે એ આઈ લવ યુ નો જ છે, કારણ કે આઈ લવ યુની અંદર જ વચ્ચે હાર્ટ આવી જાય છે. એટલે તમામ લોકોને એક આપણે સેલ્યુટ કરીએ છીએ. આની સાથે આપણે જે પસાર થઈ રહ્યા છે ને સાહેબ, 29મી તારીખે પ્રસારણ છે અને 3 તારીખે પહેલું નોરતું છે, અને નવરાત્રીમાં આપણે સાંભળીએ છીએ કે ખૂબ નાચતા નાચતા થાકી જતા તરત જ હોસ્પિટલે પહોંચાડવાનું, હવે તો સરકારે વ્યવસ્થા રાખવાનું કીધું છે, બહાર એમ્બ્યુલન્સ ઉભી રાખવાનું કીધું. તો આમાં આવું નવરાત્રીમાં કેમ થતું હશે અથવા આમાં શું ધ્યાન રાખવું જોઈએ? જી જયેશભાઈ, અગેન ખૂબ જ રેલેવન્ટ ક્વેશ્ચન છે. છેલ્લા અમુક વર્ષોની વાત કરીએ તો સડન કાર્ડિયક અરેસ્ટની ઘટનાઓ વધતી જતી હોય છે. ગરબા રમતા રમતા અથવા કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ કરતા કરતા અથવા જીમમાં વર્કઆઉટ કરતા કરતા લોકોના હૃદય અચાનક બંધ પડી જાય અથવા અચાનક ઢળી પડે અને પછી એવું ડિક્લેર કરવામાં આવે કે આ મૃત્યુ પામ્યા છે. તો એવી ઘટનાઓ અમુક અંશે વધી રહી છે, ડેફિનેટલી વધી રહી છે. આમાં ચર્ચાના 2 મુદ્દાઓ છે. એક તો એ અને સૌથી મહત્વનો મુદ્દો એ કે
જેટલું ફોરકાસ્ટ કરવામાં આવે છે અથવા જેટલું પ્રોજેક્ટ કરવામાં આવે છે કે અત્યંત વધી રહી છે, એટલું બધું પણ નથી વધી રહ્યું. એટલે સૌથી પહેલા તો પેનિક લાઈક સિચ્યુએશન આપણે ક્રિએટ ન કરવી. આનાથી સ્ટ્રેસ વધે અને તેમ હૃદયને નુકસાન થાય. એટલે બિનજરૂરી પેનિક સિચ્યુએશન ક્રિએટ ના કરીએ, પણ ચોક્કસપણે અમુક ધ્યાન રાખવા જેવી વાતો આપણે ચર્ચા કરીએ કે જેનાથી આપણે આવી ઘટનાઓને ટાળી શકીએ, અથવા અર્લી વોર્નિંગ સાઇન્સ શું છે કે જેનાથી આપણે આને ટાળી શકીએ. સૌથી મહત્વનું છે કે કોઈ પણ વોર્નિંગ સાઇન્સ અથવા સિમ્પટમ્સ આપનું બોડી જો આપને આપે તો એને પૂરતો આદર કરી અને બેસી જવું. આપણે થાક લાગતો હોય અથવા શ્વાસ ચડતો હોય અથવા આંખે અંધારા આવતા હોય અથવા ચક્કર આવતા હોય તો પણ જોશમાં ને જોશમાં આવીને અથવા ઈગો પર લઈને કે ના આપણે કઈ નથી, હું તો હજી રમીશ, હું તો હજી વર્કઆઉટ કરીશ, હું તો હજી વેઇટ લિફ્ટ કરીશ, એવું ન કરવું. શરીરનો વોર્નિંગ સાઇન્સ અને સિગ્નલ જે પણ શરીર આપે તેને પૂરતું આદર આપી અને રેસ્ટ કરો, એટલે ટૂંક સમયમાં તમારા સિમ્પટમ્સ રિઝોલ્વ થઈ જશે. જો રિઝોલ્વ ના થાય એટલે કે સિમ્પટમ્સ પાછા નોર્મલ ના થાય તો પછી નજીકના ડોક્ટરનો સંપર્ક કરો. બીજી વાત કે કોઈ પણ શારીરિક શ્રમ અથવા ફિઝિકલ એક્ઝર્શન થતું હોય એવા સમયે પાણીનો અથવા ફ્લુઇડ્સનો પૂરતો ઇન્ટેક રાખો, એટલે કે પોતાને હાઇડ્રેટેડ રાખવું અત્યંત જરૂરી છે. પાણી હોય કે જ્યુસ હોય કે કોઈ પણ જાતના પ્રવાહી વધારે લેવાથી પોતાનું શરીર તંદુરસ્ત રહી શકે છે. ઇન જનરલ લોકોને જે સલાહ આપી શકાય એ છે કે વ્યસનોથી દૂર રહેવું અને હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાવવી, એ બધું તો નોર્મલી પણ લાગુ પડે, પણ ઇન પર્ટિક્યુલર આ બે વાતોનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. શરીરના વોર્નિંગ સાઇન્સને ચોક્કસ સ્વીકારી એનો આદર કરી અને એમ લાગે કે નથી થતું તો ઓવર એક્ઝર્ટ જોશમાં આવીને ન કરવું જોઈએ અને પૂરતું હાઇડ્રેશન રાખવું, આ બે અત્યંત જરૂરી મુદ્દાઓ છે. ડોક્ટર જયદત્ત સાહેબે જે વાત કરી એને તમારી વાત સાથે સાંકળી લઈએ અને બે વાતને ભેગી કરીએ તો એ બહુ ચોખ્ખી વાત થાય છે કે આલ્કોહોલ પીને તો ના જ નાચું. ડેફિનેટલી નોટ. આપણે ગુજરાતમાં તો આમ પણ પ્રતિબંધિત છે, પણ તેમ છતાં પણ કોઈ પણ જાતના કૈફી દ્રવ્યો અથવા કોઈ પણ જાતનું એડિક્શન કરીને આ બધું કરવું વધારે નુકસાનકારક હોય છે. લીથલ કોમ્બિનેશન થઈ જાય. ડેફિનેટલી. સામાન્ય માણસ જે રોજબરોજનું જીવન જીવે છે એ રિપીટેશનના ભયે પણ એક વખત ફરીથી એના માટે આપણે જોઈ લઈએ કે તમારા કન્સલ્ટિંગ રૂમથી કેટલો દૂર રહી શકે, એના માટે એને શું કરવું જોઈએ? ચોક્કસપણે મારી વાતો જેટલી વધારે એ ફોલો કરશે એટલો એ મારા કન્સલ્ટેશન રૂમથી દૂર રહેશે, એની ચોક્કસ હું ખાતરી આપું છું. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણું ડાયટ, લાઈક જયેશભાઈ આપણે આજથી 2-3 દાયકા પહેલાની ડાયટને અને આજના ડાયટને સરખાવીએ તો જમીન આસમાનનો અંતર છે. આજકાલ લોકોને ઘરનું ખાવાનું ભાવતું નથી, અઠવાડિયામાં 1 કે 2 વખત બહારના જંક ફૂડ ખાવા જોઈએ છે. લોકોને સ્લીપિંગ પેટર્ન્સ ઇરેટિક છે, રાતના 1-1, 2-2, 3-3 વાગ્યા સુધી મોબાઈલ સ્ક્રીન્સ એ બધાનો ઉપયોગ થતો હોય છે. લોકો સવારે વહેલા ઉઠીને જે વ્યાયામ કે શારીરિક શ્રમ પડે એવી એક્સરસાઇઝ કરતા એ બધું બંધ થઈ ગયું છે. એટલે આ બધા જે મેજર લાઇફસ્ટાઇલના ચેન્જીસ આવ્યા છે એ બધા આપણે પાછા કદાચ જૂનવાની તરફ જઈએ ને તો એ વધારે આપણા હૃદય માટે તંદુરસ્તી લાવે એવું છે. એ ઉપરાંત વ્યસનોની જેમ આપણે વાત કરી કે કોઈ પણ જાતનું વ્યસન, તંબાકુ છે, સ્મોકિંગ છે અથવા આલ્કોહોલ છે, એ બધાથી દૂર રહેવું અત્યંત આવશ્યક છે. શારીરિક શ્રમ પડે એવી પ્રવૃત્તિ અથવા વ્યાયામ કરવાથી આપણા હૃદયની તંદુરસ્તી ખૂબ ઘણી વધે છે, આપણે ધારીએ એના કરતાં ઘણી વધે છે. કોઈ પણ જાતની ફિઝિકલ એક્ટિવિટી હોય, નોર્મલ વોકિંગ હોય કે જોગિંગ હોય કે સાયકલિંગ હોય અથવા કોઈ સ્પોર્ટ્સ હોય, એ એટલીસ્ટ અઠવાડિયામાં 5-6 દિવસ થાય. અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ ટાર્ગેટ આપે છે, પણ તમારા શરીરને અનુરૂપ શારીરિક શ્રમ કરવો જોઈએ અને ધીમે ધીમે પોતાની ફંક્શનલ કેપેસિટી વધારવી જોઈએ. એટલીસ્ટ 150-250 મિનિટ એક અઠવાડિયામાં થાય એટલું જરૂરી છે. સો આ મેજર ડાયટ અને લાઇફસ્ટાઇલના મોડિફિકેશન્સ કરીએ, રેગ્યુલર ચેકઅપ, અમુક વય પછી પોતાના બ્લડ પ્રેશર્સ, પોતાના શુગર્સ, પોતાના કોલેસ્ટ્રોલ કેટલા કંટ્રોલમાં છે એ જોવું અત્યંત જરૂરી છે. જે લોકોને વારસાગત તકલીફ છે, જેમ કે ફેમિલીઝમાં માતા પિતાને, ભાઈઓ બહેનોને કે જે લોકોને હૃદયની તકલીફો છે એ લોકોને પણ હૃદયની તકલીફ આવવાની સંભાવના વધારે રહેતી હોય, તો ખાસ કરીને એવા લોકો જે લોકોના વારસામાં હૃદય રોગ છે તે લોકોએ ખાસ નિયમિતપણે ચેકઅપ કરવું જોઈએ અને હૃદયની તંદુરસ્તીની ધ્યાન રાખવું જોઈએ. સર, છેલ્લો પ્રશ્ન છે એ સ્પેસિફિક છે, ડાયાબિટીસ જે લોકોને થઈ જાય છે એ લોકો જ્યારે ડાયાબિટીસના કંટ્રોલની વાત નથી કરતા ત્યારે એ હાર્ટના પેશન્ટ ખૂબ ઝડપથી બની શકે, તો એના માટે એને પહેલા તો ડાયાબિટીસ અને પછી એને હાર્ટ સાથે સાંકળીને વાત કરવાની? ડેફિનેટલી જયેશભાઈ, ડાયાબિટીસ એ અત્યંત જાનલેવા બીમારી છે. બીમારી કરતાં કન્ડિશન હું કહીશ, કેમ કે ડાયાબિટીસ છે એટલે હંમેશા એ દર્દી બીમાર જ છે, એ વ્યક્તિ બીમાર જ છે એ માની લેવું પણ એક અમાન્યતા છે. ડાયાબિટીસ આવે તો એને જેટલી જલ્દી સ્વીકારી અને એની સારવાર લે એટલું જ શરીરને આપણે તંદુરસ્ત રાખી શકીએ.
ઘણી વખત શું છે કે સામાન્ય રીતે એવું થતું હોય કે ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવતું હોય ઇનિશિયલ સ્ટેજમાં, કોઈ સિમ્પટમ્સ ના હોય ડાયાબિટીસના. ધારો કે વધારે ભૂખ લાગે અથવા વારંવાર પેશાબ જવું પડે, એ એક સામાન્ય સિમ્પટમ છે પણ એ નોર્મલી પણ થતું હોઈ શકે. તો યુવાનોમાં ખાસ કરીને આ માન્યતા છે કે ના, મને તો કોઈ સિમ્પટમ નથી તો હું દવા શા માટે લઉં. આ તો બધું એક વિજ્ઞાનની ઉપજવેલી વાત છે કે એવું કંઈ. તો મેઈન વાત એ છે કે જો ડાયાબિટીસનું નિદાન થાય અને આપને એક ક્વોલિફાઈડ ડોક્ટર જો ડાયાબિટીસની દવા આપે તો એને રેગ્યુલર લેવી જોઈએ. ડાયાબિટીસનું જેટલું જલ્દી નિયંત્રણ લાવવામાં આવે એટલું જ શરીરને નુકસાન થતું આપણે બચાવી શકીએ. અર્લિયર જેટલો કંટ્રોલ આવે એટલું આગળ જતા શરીર તંદુરસ્ત રહે છે. લાંબા સમયથી જો ડાયાબિટીસ કંટ્રોલમાં ના રહે તો શરીરના અલગ અલગ અંગોમાં નુકસાન થઈ શકે, જેમ કે હૃદયમાં અથવા બ્લડ વેસલ્સ કે હૃદયની નળીઓમાં બ્લોકેજ ઉભો થઈ શકે. એવી જ રીતે કિડનીઓ પર નુકસાન થઈ શકે, આંખોમાં નુકસાન થઈ શકે અને મગજમાં જતી નળીઓ અથવા ધમનીઓમાં પણ બ્લોકેજ થઈ શકે, જેના કારણે સ્ટ્રોક થઈ શકે. તો ડાયાબિટીસ એક ઓવરઓલ એવી કન્ડિશન છે કે જો આપણે એમને કંટ્રોલ બહુ વહેલા સ્ટેજમાં કરી લીધી, બાળક જેવું છે, બાળકને નાનપણથી આપણે જે સંસ્કાર આપીએ ને એ મોટા થાય ત્યાં સુધી એ જ સંસ્કાર ચાલતા આવતા. એટલે નાની વયમાં જો ડાયાબિટીસ, એટલે ડાયાબિટીસની વય, ડાયાબિટીસ આવ્યું એના 6-12 મહિના કે 1-2 વર્ષમાં જો આપણે એમને કંટ્રોલ કરી લીધું ને તો લાંબા ગાળે એ ખૂબ જ સરસ રીતે નોર્મલી બિહેવ કરતું હોય અને અ પર્સન કેન લીડ ઓલમોસ્ટ અ નોર્મલ લાઈફ. પણ જો શરૂઆતી વર્ષોમાં જો ધ્યાન ના આપ્યું અને આપણે તેની અવગણના કરી તો આગળ જતા એને કંટ્રોલ કરવું ખૂબ જ અઘરું પડે છે અને એક પછી એક અલગ અલગ ઓર્ગન્સને નુકસાન કરી શકે છે. ડોક્ટર સાહેબ, તમામ શ્રોતાઓને આનાથી વધારે કેવી શુભેચ્છા હોઈ શકે કે એક ડોક્ટર, આપણે કાર્ડિયોલોજિસ્ટ જ, હાર્ટને કેવી રીતે ધ્યાનમાં રાખવું, એના માટે કેવી રીતે સંભાળ રાખવી, એની ડાયરેક્ટ આપણે ઇંગ્લિશમાં કહીએ તો રાઈટ ફ્રોમ હોર્સિસ માઉથ આપણે સલાહ આપી શક્યા છીએ. આશા રાખીએ કે તમામ જે આપણા શ્રોતાઓ પ્રેક્ષકો છે એને આજના આ વાર્તાલાપમાં કશું આરોગ્યપ્રદ જાણવા મળ્યું હશે. આપનો ડોક્ટર મીત ઠક્કર સાહેબ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.